રિયલ એસ્ટેટમાં આવેલી તેજી એ હવે લોકો જમીન પચાવી પાડવા માટે કંઈ પણ કરતા અચકાતા નથી. લોહીનો સંબંધ પણ તેઓ ભૂલી જાય છે. અને આવું જ કંઈ થયું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં, જ્યાં ભાઈએ જમીન પચાવી પાડવા માટે બોગસ વસિયતનામું કર્યું. જોઈએ આ અહેવાલ. ઈડરમાં જમીન પચાવી પાડવા માટે ખેલાયો કારસો. મામાએ ખોટું વસિયતનામું બનાવી ઉડાડી દીધું બહેનનું નામ. ભાણિયાએ શકુને મામા સામે નોંધાવી પોલીસ ફરિયાદ. રિયલ એસ્ટેટમાં તેજી આવ્યા બાદ જમીનના ભાવ કરોડો પર પહોંચ્યા છે, ત્યારે ઈડરના મુડેટી ગામે સગ્ગાભાઈએ વડીલો પાસે જમીન પચાવી પાડવા માટે રચ્યો કારસો અને ખોટા વસિયતનામા બનાવીને મામલતદાર કચેરીમાં જઈને પોતાની સગી બહેનને સવિતાબેનનું નામ કરી દીધું. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ શકુની મામાનો આ વાતની જાણ થતાં તેમને તલાટીને સાથે મિલીભગત આચરી ફરી બીજું પેઢીનામું તૈયાર કર્યું અને દસ્તાવેજો સાથે ચેડા કરવાના પ્રયાસ કર્યા. ત્યારે હવે શકુની મામા સામે આ મામલે પોલીસ ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એકાદ વર્ષ પહેલાં આ જ મામાએ બોગસ દસ્તાવેજ બનાવીને 20 કરોડનું ફોડ કર્યું હોવાની અમદાવાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આ જમીન પચાવી પાડવા માંગતા મામાઓ અને તેમને સાથે આપનારા સરકારી બાબુઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. રાજેશ ચાવડા, JDSTV, ઈડર. ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 406, 420, 465, 467, 468 મુજબનો ગુનો નોંધાયો છે. એ ગુનામાં ફરિયાદી છે જનક મહેન્દ્રભાઈ પટેલ, જેઓ હાલ અમદાવાદ રહે છે, પણ મૂળ વતની એ મહાવીરનગર હિંમતનગર ના છે. એમની વડીલો પારજીત, એમને એટલે માતાના સાઈડમાં વડીલો પારજીત જે જમીન છે એ જમીનનું એક વસિયતનામું અગાઉ થયેલું. એ વસિયતનામામાં આ મહેન્દ્રભાઈના સગા મામા, જનકભાઈના સગા મામા, એમણે એક નવું વસિયતનામું તૈયાર કરાવેલું. અને એ વસિયતનામામાં ફરિયાદી છે, ફરિયાદીના માતૃશ્રી છે, એમનું નામ વસિયતમાંથી બેદખલ કરેલું અને ખોટા બધા દસ્તાવેજો મામલતદાર કચેરીમાં તલાટીની સંડોવણી સાથે મામલતદાર કચેરીમાં રજૂ કરી એક નવું વિલ ઊભું કરેલું. આ હકીકતની જાણ જ્યારે ફરિયાદીને થઈ એટલે એણે પ્રાથમિક પોલીસમાં અરજી આપેલી. અમે એની તપાસ કરતાં અમને જાણવા મળેલું કે આ ફરિયાદીના મામા માસી કુટુંબના બીજા અન્ય સભ્યો તમામ એક સાથે ભેગા મળી અને આ વસિયતનામામાં સહીઓ કરી ફરિયાદીના માતૃશ્રી છે એમને વસિયતમાંથી બેદખલ કરવાની કાર્યવાહી કરેલી. જ્યારે આરોપીને આ બાબતની જાણ થઈ કે એમના વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ થઈ છે એટલે ફરી પાછું એક નવું વસિયતનામું તલાટીમાંથી પેઢીનામું તૈયાર કરાવ્યું અને એ પેઢીનામામાં ફરી ફરિયાદીના માતાના નામનો ઉલ્લેખ કરી અને પુરાવાઓ સાથે ચેડા કરેલા છે. આ બાબતનો ગુનો નોંધાયેલો છે. હાલમાં તપાસ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહેલા છે અને આરોપી વિરુદ્ધના જેટલા પણ દસ્તાવેજો પુરાવા છે એ મેળવવાની તજવીજ, આરોપી અટક કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. મૂળ આમાં હાલ તો બીજા કોઈ જમીનની કે પછી બીજી સ્થાવર મિલકતની કોઈ હજી હકીકત ધ્યાને આવેલી નથી, પરંતુ જ્યારે આરોપી પકડાય અને આરોપીને અટક કર્યા બાદ એની પૂછપરછમાં અમને જાણ થશે કે આ બનાવટી દસ્તાવેજો બનાવવા પાછળનો એમનો હેતુ શું હતો.